नमस्कार विद्यार्थी मित्रों, तमारू हार्दिक स्वागत छे एजुकेशन इन गुजराती चैनल पर। आजनो आपनो टॉपिक छे लॉकडाउन टेस्ट नवेम्बर डिसेम्बर ने, तेमां जोईए धोरण छे पांचमुं विषय हिंदी अने कुल गुण 25 मार्क छे। तेमां जोईए के 25 मांथी 25 गुण मेळवनार विद्यार्थीनुं नाम छे सिंगल कृष्णा। तो आपणे जोईए पेपर, तेमां प्रश्न पहेलो छे, निम्नलिखित प्रश्न के उत्तर एक दो वाक्य में लिखिए। तेमांथी कोई पण पांचना जवाब आपणे लखवाना छे। तेमां पहेलो प्रश्न छे कि दुमदुमा गांव की क्या समस्या थी। तेमनो जवाब आवशे दुमदुमा गांव में पानी की कमी रहती थी, दुमदुमा गांव की यह जरूरत थी। बीजो प्रश्न छे बिरजू चाचा कहाँ आराम कर रहे थे। तेनो जवाब छे बिरजू चाचा पेड़ की छाया में आराम कर रहे थे। त्यारबाद प्रश्न त्रीजो छे सूरज की किरणों से हमें क्या सीख मिलती है। तेमां जोईए कि सूरज की किरणों से हमें यह सीख मिलती है कि हमें स्वयं जाग कर दूसरों को भी जगाना चाहिए। चौथो प्रश्न छे कि दुख में हमें क्या करना चाहिए। तेमनो जवाब छे कि दुख में हमें हिम्मत नहीं हारनी चाहिए और दुख में हमें धीरज रखनी चाहिए। त्यारबाद पांचमो प्रश्न कि डाकू सरदार को क्या देखकर आश्चर्य हुआ। तेमनो जवाब छे कि लड़के ने अपने सदरे फाड़कर उसमें छुपी 40 अशरफिया दिखाई, तब डाकू सरदार को आश्चर्य हुआ। छठो प्रश्न डाकुओं ने क्या प्रतिज्ञा की। तेमनो जवाब छे डाकुओं ने फिर कभी लूटमार न करने की प्रतिज्ञा की। त्यारबाद जो प्रश्न बीजो अ कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। तेना पण बे मार्क छे, तेमां आपणे कोई पण बे लखवाने छे। तेमां जोईए सब्जी के अलावा खाली जगह और सलाड में भी बंद गोभी का स्थान है, तेमां आवशे कचुंबर। त्यारबाद बीजू छे कि शीख हवा के खाली जगह हशे कोमल भाव बहाना, तेमां आवशे जोकू। શીખ હવા કે જોકો સે કોમલ ભાવ બહાના। ત્યારબાદ ત્રીજું છે રાસ્તે મેં ખાલી જગ્યા પર ડાકુ ટૂટ પડે, તેમાં આવશે કાફિલે। રાસ્તે મેં કાફિલે પર ડાકુ ટૂટ પડે। ત્યારબાદ જોઈએ પ નિમ્નલિખિત વાક્યો બોલને વાલે કા નામ લખો, તેના પણ બે માર્ક છે અને તેમાં આપણે કોઈ પણ બે લખવાના છે। તેમાં પહેલું છે કે તેરે પાસ પે કુછ હે, यह वाक्य एक डाकू अब्दुल कादिर से कहता है। त्यारबाद बीजू जोईए कि झूठ बोलना पाप है, तेमां आवशे अब्दुल कादिर डाकू के सरदार से कहता है। त्यारबाद त्रीजू छे कि बादल रोज कैसे बरस सकते हैं, तेमां आवशे कि यह वाक्य महिमा कहती है। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન ત્રીજો છે સહી વાક્ય કા ક્રમક્ષર પ્રશ્ન કે સામને દે ગયે કોષ્ટક મેં લખો, તેના પણ 4 માર્ક્સ છે। તેમાં જોઈએ પેલું છે કે બિરજુ ચાચાને ખાલી જગ્યા મેં સબ્જી આબોઈ હતી, તેમાં આવશે જવાબ બી ખેત। ત્યારબાદ દૂસરા હૈ શકરકંદ સ્વાદ મેં કૈસા હોતા હૈ, તેમાં પણ આવશે જવાબ બી મીઠા। ત્યારબાદ ત્રીજું જગને ઓર જગાને કે સીખ હમે કોણ દેતા હૈ, તેમાં આવશે બી સૂરજ। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે બડા હોકર અબ્દુલ કાદિર ક્યાં હુઆ, જવાબ આવશે મહાન સંત। આપણે જોઈએ પ્રશ્ન 4 વિધાન સે સબ્જી પહેચાન કર વિધાનો કે આગે ઉસકા નામ લખીએ, તેના પણ બે માર્ક છે। તેમાં જોઈએ પહેલું मैं कड़वा हूँ बुखार आदि बीमारियों में उपयोगी हूँ, तेमां आवशे करेला। बीजू छे मैं लाल रंग का हूँ बच्चों को मैं खूब भाता हूँ, तेमां आवशे टमाटर। त्रीजू मैं लंबी हूँ मेरा हलवा बनता है, तेमां आवशे लौकी।
ત્યારબાદ જોઈએ પ નિમ્નલિખિત મેં ભિન્ન શબ્દ પર ગુલા કીજી, તેના પણ બે માર્ક છે. તેમાં પેલું છે કકડી, ગાજર, બંધગોબી ઓર કેલા, તો તેમાં આવશે કેલા. બીજું છે મૂલી, આમ, પપીતા, અનાર, તો તેમાં આવશે મૂલી. ત્યારબાદ ત્રીજું મિર્ચ, અદરક, ફૂલગોબી, લહસુન, તેમાં આવશે ફૂલગોબી. ત્યારબાદ જોઈએ ક નિમ્નલિખિત મેં સે સહિત જોડે મિલાઈએ, તેના પણ બે માર્ક છે. તેમાં છે ફૂલ, હસતે રહના, દૂસરા હે જલધારા, તેમાં આવશે જીવન પથ મેં આગે બઢના. ત્યારબાદ મછલી, તેમાં આવશે સ્વદેશ કે લીએ તડપ કર મરના. ત્યારબાદ પૃથ્વી, તેમાં આવશે શીશ ઝુકાના. ત્યારબાદ જોઈએ પ્રશ્ન પાંચમાં છે અ નિમ્નલિખિત મેં સૂચના અનુસાર કીજીએ, તેના પણ ચાર માર્ક્સ છે. તેમાં જોઈએ પહેલું છે માતૃભાષા મેં અનુવાદ કીજીએ, સભી સબ્જિયા મેરે બિના અધૂરી હે, એટલે કે બધી જ શાકભાજીઓ મારા વગર અધૂરી છે. ત્યારબાદ બીજું છે સમાનાર્થી શબ્દ લખો, તેમાં વાયુ એટલે પવન, ફૂલ, પુષ્પ. ત્રીજું વિરુદ્ધાર્થી શબ્દ લખો, તેમાં અધૂરા, પૂરા, ભલાઈ, બુરાઈ. ત્યારબાદ ચોથું છે મુહાવરો કે અર્થ લખીએ, ઉસમે પહેલા હૈ મુંહ મેં પાની આ જાના, યાનિ ખાને કી ઈચ્છા હોના. દૂસરા હૈ શેષ ચુકાના, યાનિ વિનમ્ર હોના. વહ દિયે ગયે શબ્દકોશ, શબ્દકોશ કે ક્રમ મેં લખો, તેમાં પેલું આવશે કહાડી, છપાછપ, દુમદુમા ઓર બાદલ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.